નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? હા, શું કરો છો? બધા રમો છો? હા, કારણ કે આપણો પાઠ જ એવો છે, મારે તો બસ રમવું જ છે, બરાબર? હવે મને કહેશો કે તમે કઈ કઈ રમતો રમો છો? કહેશો? ઓકે ઓકે ઓકે, પણ તમારે બધાએ વારાફરતી એક એક કરીને મને કહેવાનું છે, બરાબર? ચાલો પહેલા કોણ બોલશે? હા બોલો, તમે કઈ રમત રમો છો? કબડ્ડી. અરે વાહ, તમે કઈ રમત રમો છો? ખો ખો. ખો ખો, અરે વાહ. અને તમે? લંગડી. લંગડી. અને તમે? ક્રિકેટ. ક્રિકેટ. અને તમે કઈ રમત રમો છો? પકડદાવ. પકડદાવ. વાવ, તમને ગમે છે પકડદાવ રમવાનો? ખૂબ ગમે છે. હા, અને તમે કઈ રમત રમો છો? સંતા કુકડી. સંતા કુકડી. અરે વાહ, મને પણ સંતા કુકડી રમવાનું બહુ મજા આવે છે. હા, અને તમને કઈ રમત રમવાની ગમે છે? હોકી. હોકી. અરે વાહ, અને બીજી કઈ રમત રમો છો તમે? ચેસ. ચેસ. વાવ, અને બીજી? કેરમ. કેરમ. વાવ, કેરમ રમવાની પણ બહુ મજા આવે હા ને? અને બીજી કઈ રમત રમો છો? પત્તા. પત્તા. અરે વાહ, તો આ બધી રમત તમે રમો છો, બરાબર ને? તો મજા આવે છે ને? હા, પણ બાળ મિત્રો, એવું જરૂરી નથી કે આ બધી જ રમત બધાને જ ગમતી હોય. સાચી વાત ને? કેટલીક રમત કોઈને ના પણ ગમતી હોય, કોઈને ઓછી ગમતી હોય, અને કોઈને ખૂબ જ ગમતી હોય. તો આજે આપણે એક એવી જ પ્રવૃત્તિ કરવાના છે કે કોને કઈ રમત વધુ ગમે છે, કઈ રમત ઓછી ગમે છે, અને કઈ રમત નથી ગમતી. તો તમે તૈયાર છો પ્રવૃત્તિ કરવા માટે? ચલો તો આપણે પ્રવૃત્તિ તરફ જઈએ. તો ફ્રેન્ડ્સ, પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થઈ ગયા ને? ચલો હવે આપણે પ્રવૃત્તિ જોઈએ. તમે અહીં જોઈ શકો છો કે બોર્ડ ઉપર કેટલા શબ્દ એટલે કે રમતો લખી છે, બરાબર? સૂચના છે છૂટો પાડો અને લખો. મેં તમને પહેલા જ કહ્યું હતું કે કેટલીક રમતો આપણને ખૂબ ગમતી હોય, કેટલીક ન પણ ગમતી હોય, અને કેટલીક રમતો ઓછી ગમતી હોય. તો અહીં ત્રણ ભાગ આપ્યા છે, ના ગમે, ઓછું ગમે અને ખૂબ ગમે. તો આપણે બધી રમત પહેલા એકવાર જોઈ લઈએ. કબડ્ડી, ખોખો, લંગડી, ક્રિકેટ, પકડદાવ, સંતા કુકડી, હોકી, ચેસ, કેરમ, પત્તા, ચોર પોલીસ, ગિલ્લી ડંડા, લખોટી, નદી પર્વત, સાતોડિયું, સાપસીડી, અંતકડી, દેડકાકૂદ, ગાંધીજી કહે ઘર ઘર, આ બધી રમતના નામ હતા. હવે આમાંથી કઈ રમત તમને નથી ગમતી, કઈ રમત ઓછી ગમે છે, અને કઈ રમત ખૂબ ગમે છે તે આપણે છૂટું પાડવાનું છે. તો તમે તૈયાર છો ને? હવે તમારે મને કહેવાનું છે. ચલો મને કહો જોઈએ. કબડ્ડી ખૂબ ગમે. ખૂબ ગમે. વેરી ગુડ. તો આપણે અહીં લખશું કબડ્ડી. ત્યારબાદ ખો ખો. ખૂબ ગમે. ખૂબ ગમે. અરે વાહ, બધાને જ ગમે છે. હા, ત્યારબાદ લંગડી. ઓછું ગમે. ઓછું ગમે, કારણ કે થાકી જવાય ને એક પગે કૂદવાનું એટલે. વેરી ગુડ. ક્રિકેટ ખૂબ ગમે. હા, ગમે જ ને, ક્રિકેટ બધાને રમવાનો ગમે. પકડદાવ ઓછું ગમે. ઓછું ગમે. ત્યારબાદ સંતા કુકડી. ખૂબ ગમે. ખૂબ ગમે. મને પણ સંતા કુકડી રમવાનું ખૂબ ગમે છે. હોકી ખૂબ ગમે. ખૂબ ગમે. અરે વાહ,
ઓછું ગમે છે. પત્તા ના ગમે. વેરી ગુડ. પત્તા રમવા પણ ના જોઈએ, બરાબર? એ કોણ રમે? જુગારી હોય તે લોકો રમે. ચોર પોલીસ ના ગમે. ગિલ્લી ડંડા કહો જોઈએ. ગિલ્લી ડંડા ના ગમે, નથી ગમતા. ઓકે. લખોટી ઓછું ગમે છે. નદી પર્વત ના ગમે. સાતોડિયું ના ગમે. સાપ સીડી ઓછું ગમે. અંતકડી ઓછું ગમે. દેડકાકૂદ ખૂબ ગમે. ગમે જ ને? દેડકાની જેમ કૂદવાનું કોને ના ગમે? ગાંધીજી કહે ઘર ના ગમે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે જોયું કે આ બધી રમતમાં તમને કઈ રમત ઓછી ગમે છે, કઈ નથી ગમતી અને કઈ રમત ખૂબ ગમે છે, બરાબર ને? તો આ બધી રમત તમને લોકોને ખૂબ ગમે છે, તો મજા આવીને પ્રવૃત્તિ કરવાની. આવી જ એક બીજી પ્રવૃત્તિ પણ છે. હવે તમને જે રમત વધુ ગમતી હોય તેના વિશે તમારે લખવાનું છે, પણ એ પહેલા હું તમને એ પ્રવૃત્તિ કરાવીશ, તે તમે ધ્યાનથી જોજો. ફ્રેન્ડ્સ, તમારો જ એક મિત્ર છે, તેનું નામ શબ્બીર છે. હવે તેને પકડા રમવાનું ખૂબ જ ગમે છે. તે તેના 6-7 મિત્રો સાથે આ રમત રમે છે. તે રમત કેવી રીતે રમવાની ખબર છે? જેનો ડાઉ હોય તે દોડે અને બીજાને પકડે, અને જે આઉટ થઈ જાય તેને ફરીથી દાવ આપવાનો. આ રીતે આ રમત રમાય છે. તો એવી જ રીતે હવે તમને જે રમત ગમતી હોય તેની તમારે ખાલી જગ્યા પૂરવાની છે અને તે રમત વિશે લખવાનું છે. તો આપણે જોઈએ તમને ગમતી રમત વિશે ખાલી જગ્યા પૂરો, બરાબર છે? મારું નામ, અહીં તમારે તમારું નામ લખવાનું છે. અહીં હું મારું નામ લખું છું. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. મને ખાલી જગ્યા ખૂબ ગમે છે. હવે મને કઈ રમત ગમે છે તે અહીં હું ખાલી જગ્યામાં લખીશ. મને સંતા પોકડી ખૂબ ગમે છે. અમે ખાલી જગ્યા મિત્રો મળીને તે રમીએ છીએ. આ સંતા પોકડી રમત હું મારા કેટલા મિત્રો સાથે રમું છું તે અહીં હું લખીશ. તમારે તમારી રમત તમે કેટલા મિત્રો સાથે રમો છો તે તમારે લખવાનું છે. હું મારા 10 મિત્રો સાથે આ રમત રમું.
રમું છું. હવે આ રમત કઈ રીતે રમવાની છે તે હું લખીશ. ત્યાં સુધી મજામાં રહેજો.